હા પણ તારી જન્મ દેનારી માને તું હાચવી લેશે એમ પણ આજે આ પરિવાર ધન્યવાદ ને પાત્ર છે આજે દીકરા અર્જુન ભાઈ વિક્રમ ભાઈ બે બે દીકરીઓ હિના બેન સંગીતા બેન ચાર સંતાનો ને જે માવતરે જન્મ આપ્યો અને એ માવતર નું ઋણ આજે આજે પરિવાર ચૂકવે છે સાહેબ હા તો આવો વિચાર આવ્યો કાથી કરોડ કરોડપતિઓ એને વિચાર નથી આવતો આ સાહેબ બાપુ માણા પાસે કરોડ રૂપિયા હોય ને સાહેબ એને કોઈ દી વિચાર નથી આવતો હા બાર દી માં એક દી ભજન નો કરાવે સાહેબ જે જીવનું હાચું ભાથું છે સાહેબ સંત દાસીગીરી બાપુએ કીધું છે ભજન કરતું ભજન કરતું ભજનથી બહુ પાર છે ભજન માટે પામ્યો તે આ મનુષ્યનો અવતાર છે હા પણ પેલા પૈહા વાલા હોય એટલે સાહેબ ભજન ન કરાવે પણ આજે આ પરિવાર ખરેખર ધન્યવાદ ને પાત્ર છે કે આજે બંને આત્માઓ જ્યાં પણ હશે ને સાહેબ આ પરિવારને આશીર્વાદિત કરતા હશે કે આજે મારું આખો પરિવાર દીકરા દીકરી વહુ પોત્ર પોત્રી હગા વાળા ભળિયા વાળા ગામ વાળા બધા મારા રામદેવ પરિવાર આજે ભેગો થઈને મારા માટે પ્રભુના ભજન કરાવે છે સાહેબ હા આ તો આ પુણ્યશાળી આત્માઓ છે ને આપણે બેઠા છે એ બધા પુણ્યશાળી છે બાકી બેહાય અહીંયા સાહેબ ક્યાંના ગોદડા રાહ જોતા હોય આપણે એટલે સાહેબ જગતમાં હાચા કોઈ દેવ હોય બોલતા દેવ હોય હાચા ભગવાન હોય બોલતા ભગવાન હોય તો સાહેબ આપણા ઘરમાં બેઠા છે હા અને એટલા માટે મેં પહેલા વાત કરી ગયો ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળ ગામ ભાઈ મારે નથી જવું તીર્થધામ સવારની પૂરમાં વહેલા ઉઠીને માને કરીએ પ્રણામ તમે જોજો કોઈ પણ ભજનમાં તમે જો તો પહેલા માપા માતાને પ્રણામ કર્યા છે જન્મ દેનારી જનિતાને જ પ્રણામ કર્યા છે અહીંયા માતાઓ બહેનો બેઠી છે માને જ કેમ યાદ કરી સાહેબ ભગવાનને નથી યાદ કર્યા ભગવાનનો નંબર તો ત્રીજો છે સાહેબ હા પણ માને એટલા માટે યાદ કરીએ સાહેબ કે આપણને વાટે ચાલતા છે ને ઠોકર વાગે ને ઠોકર એટલે સાહેબ આપણને આહ નીકળી જાય રામની યાદ આવી જાય એક કાંટો વાગે તો આહ નીકળી જાય તો માં જ્યારે એક બાળકને જન્મ આપે ને સાહેબ તો શરીરમાં 32 હાડકા તૂટે આપણા શરીરમાં 32 હાડકા તૂટે અને જે દુઃખ દર્દ થાય એટલી પીડા માતાઓ સહન કરે અને ત્યારે પછી મને તમને જન્મ આપ્યો છે સાહેબ એકવાર આવી આવી જનેતાને એકવાર આ વધાવી દો સાહેબ અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનના કાળજાને પથ્થર બની સુંદસો નથી ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં એવી એવી જનેતાને આપણે આજે અંજલિ આપવા માટે શ્રદ્ધાંજલિ દેવા માટે આપણે એક વર્ષ પછી આ પરિવારના આંગણે ઉપસ્થિત થયા છે સાહેબ હા કરોડો રૂપિયા હશે માલ મિલકત હશે પણ મા બાપ જેદી પરિવારના આંગણે ન હશે ને માથે ન હશે ને તેદી એનો છાયડો ન હશે ને સાહેબ તેદી એનું મૂલ્ય કિંમત સમજાશે આજે આ પરિવારને પૂછો સાહેબ મા બાપ શું છે સાહેબ મારે તમારી માથે મા બાપનો છાયડો એટલે એની કિંમત ન હોય સાહેબ હા પણ જે પરિવારે આજે આ પરિવારે ભાવસિંહ બાપા ને લીલાબાનો છાયડો ગુમાવ્યો છે સાહેબ એમને પૂછો સાહેબ મા બાપ શું છે સાહેબ મા બાપ વિનાનું પરિવાર કેવું છે સાહેબ એને પૂછો આ પરિવારને એમને આ એમને એમને મૂલ્ય સમજાયું છે એટલે વર્ષ પછી આજે આત્માઓ માટે પ્રભુનું ભજન કરાવે છે સાહેબ હા અને એ આત્મા માટે આપણે એમ કહેવાય એ માં એટલે કેવી પાત્ર મેં કીધું તેમ કે 32 હાડકા તૂટવાનું દુઃખ સહન કરીને મને તમને જન્મ આપ્યો ને સાહેબ એ જનેતાને આપણે લાટો મારીએ એ જનેતાને આપણે ગાળો દઈએ સાહેબ હા પછી ભગવાન આપણી પાસે રાજી થાય કોઈ દી મારા ઘેરમાં તો શાંતિ જ નહીં આવે જાણે એમ કે એટલે પેલા મહારાજ પાસે જાય ઉનાઈ ઉનાઈ કે તારે શાંતિ હોમ કરવો પડે ઘેરમાં જાણે હા ઘરમાં બધું અનિષ્ટ થાય શાંતિ કરવું પડે શાંતિ હોમ કરે તો પેલા કે શાંતિ જ નહીં આવે એમ કે તો પેલા એમ કે તારે પાવાગઢ જવું પડે જાણે ચા હોળ પેલા પૂનમ ભરવી પડે પેલા હોળ પૂનમ ભરે શાંતિ જ નહીં આવે એમ હા તારે જાણે એમ કે શ્રાવણ કરવું પડે શ્રાવણ ભૂખો રે આખો ડઝન ડઝન કેળા ખાઈને તો એ શાંતિ નહીં આવે એમ પછી કોઈ એવો ભલો સંત માણો કોઈ આવો સાધુ પુરુષ ભેટી જાય ને એમ કે દીકરા તારે કથા કરવાની જરૂર નથી હોળ પૂનમ ભરવાની જરૂર નથી તારે મા બાપની સેવા કરવાની જરૂર છે બાપા હા અને સેવા કરતા સાહેબ તમને 15 દિનની અંદર ઘરમાં પરમ શાંતિની અનુભૂતિ ન થાય ને સાહેબ તા ભજન છોડી દે આપણે આ મા બાપની સેવાનો પ્રતાપ છે સાહેબ
હાચા દેવ છે સાહેબ, એને કોઈથી દુઃખી ન કરાય. અને એટલા માટે સંતોએ આપણને કીધું છે ને સાહેબ, હા અને એ માની યાદે એટલા માટે કરીએ સાહેબ. એ ડાની જેમ ઉછેરતી જ રે, હે માં તું તો અમને ઈંડાની જેમ ઉછેરતી ને વળી પાળી પોષી ને બાળ. આજે બે દીકરા અને બે દીકરીને મોટા કેવી રીતે કર્યા હશે ને સાહેબ. આજે લીલાબા અને ભાવસિંહ બાપાએ જે કષ્ટો વેઠા હશે એ બે આત્માઓ જાણતા હશે સાહેબ. હા, ઈંડાની જેમ ઉછેરતી, એક પક્ષી જેમ ઈંડાને હાચવે તેમ માં સાહેબ પોતાની બાળકની કાળજી લઈ. એ એ ક્યારે કાળજી લે? આપણને એવું થાય કે મોટા કર્યા તેમાં હું સાહેબ, અમે અમે મારા પોયરાને મોટા કર્યા. હા, પણ આ તો માં એ ખબર પડી હોય કે રાત દાડા કેટલા ઉજાગરા કર્યા હોય. હા, દીકરા દીકરીને થોડી ખબર હોય. હા, કેવી રીતે સંતાનને મોટા કરવા, કેવી રીતે ભણાવવા ગણાવવા, હા રૂપિયા ક્યાંથી લાવીને ભેગા કરવા. દીકરાને ખબર હોય કે સાહેબ, હા માતે 2.5 લાખ રૂપિયા વાળી ગાડી જોઈએ માતે. અરે 2.5 લાખ રૂપિયા અમથા ભેગા થઈ જાય, છતાં એ બાપે સાહેબ ગમે ત્યાંથી ઓછા એને કરીને લાવીને આપવા પડે. મારે 25,000 વાળો મોબાઈલ જોઈએ. હા, અને ન લાવ્યા પછી પાછા થાંભલે ચડે. હા, ઉમા ઉનાઈ પુલ પાસે જાય. હા, નહીં લાવ્યા પછી કૂદી પડીએ એમ કે, અને કૂદી પડે પાછા. અરે ભાઈ, તું કૂદી પડે તું જાહે, પણ તારી પાછળ આખું પરિવાર દુઃખી થાય. આજે સમાજમાં આવા દાખલા આપણે આદિવાસી સમાજમાં જોઈએ છે. બાપ મા બાપને દુઃખી કરીને સંતાન દૂર થાય છે સાહેબ. એવા આત્માને કોઈ દી સુખ ન મળે. મા બાપને રાજી કર્યા ને સાહેબ, એ તો આપણને એમને એમ જીવતે જીવ સ્વર્ગના સુખની અનુભૂતિ થાય, મોક્ષ તો પછી મળે. હા, પણ જીવતે જ સ્વર્ગને સુખ મળે સાહેબ, એની વાત પ્રમાણ આપ્યું છે. સવારની પોરમાં વેલા ઉઠીને માને કરીએ પ્રણામ, બીજા પ્રણામ પિતાને કરીએ, અને પછી લઈએ હરિ કર્યા નામ. ભગવાનનો નંબર કયો? ત્રીજો નંબર. પણ આપણે ઊંધું કરી લખ્યું સાહેબ. ભગવાનને પેલો આપ્યો ને સાહેબ, મા બાપ તો વરહમાં એક વાર યાદ આવે તો આવે, હા પછી સુખ આવે આપણા જીવનમાં ન આવે. પણ અહીંયા યુવાન મિત્રો છે કે નથી? યુવાન છે કે નહીં મળે? ઓછા છે. મોબાઈલ આવી ગયા એટલે ઓછા થઈ જાય. જ્યારથી મોબાઈલ આવ્યો ત્યારથી યુવાન ઓછા થઈ જાય. ચોકડી પર ને બાકડે બેઠા હોય. પણ કહેવાનો મતલબ એમ છે સાહેબ, હા કે આજે બંને આત્માઓને એકી હાથે યાદ કરવી છે. ત્યારે આજ પૂંજાણા, આજ પૂજાશે પૃથ્વી પર બેઠા એક ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી, માવતર થી મોટું આ દુનિયામાં કોઈ નથી. આજ પૂજાણા, આજ પૂજાશે, આજ પૂજાણા, આજ પૂજાશે પૃથ્વી પર બેઠા એક ભગવાન છે ઓ ભાઈઓ એની. આવા મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી, માવતર થી મોટું આ દુનિયામાં. તડકામાં સુખની છાંય છે, પગ પડે પાછા તો એ જ પૂરે હામ છે. ઓ દુખ
ના તડકા માં સુખ ની જાય છે પગ પડ પાછા તો એ જ પૂરે આમ છે ઓ કદી ના દુભાવીએ હૈયું એ મનુ કદી ના દુભાવીએ હૈયું એ મનુ ઓ ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી માવતર થી મોટું આ દુનિયામાં કોઈ નથી આશો પાલવના તોરણા બંધા
રાણી ને તલ ના આહાર ખાય આહાર ખાય માતા મિનાળ દે ના આહાર ખાય આહાર ખાય મારો રણુજા વાળો બાબો રણુજા વાળો રણુજા વાળો બાબો રણુજા વાળો રણુજા વાળો મારી કાળ જાની કો રણુજા વાળો મારી કલે જાની કો લીલીધ જાને માથે બોલે જીણા મો બોલે જીણા મો રણુજા વાળો બાબો રણુજા વાળો રણુજા વાળો મારો રણુજા વાળો બાપુ ને પણ આપણે સાંભળવાના છે રણુજા નો રાય મારો રામદેવ પીર છે એને મને માયા માયા લગાડી રે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી રે હે હિંદવો પીર મારો રણુજા નો રાય છે એણે મને માયા લગાડી રે હે રણુજા નો રાય મારો રામદેવ પીર છે એણે મને માયા લગાડી